सूरत पालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति મળનાર સામાન્ય સભા આજે તોફાની બનવાના એંધાણ છે તાજેતરમાં યોજાયેલ રમત ઉત્સવમાં શાળાના બાળકોને સમયસર કીટ ન આપતા પ્રકરણમાં વિપક્ષ શાસકોએ આડે હાથ લીધા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શિક્ષણ સમિતિનો વહીવટ ખાડે ગયો છે રમત સોત્સવ પૂર્ણ થઈ ગયા બાદ બાળકોને ને કીટ આપવામાં આવે છે જાન્યુઆરી મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી કેલેન્ડરના ઠેકાણા નથી આ મુદ્દે વિપક્ષના શાસકોનો ઘેરાવ કરશે શિક્ષણ સમિતિના ચેરમેન પાસે રાજીનામું વહીવટ નિષ્ફળ નીવડેલા શાસનાધિકારી વિમલ દેસાઈ ની હાકલ પટ્ટી કરવાના મુદ્દે વિપક્ષ આક્રમક રૂપ અપનાવે તેવી શક્યતા છે એટલું જ નહીં સમિતિના મહેકમને લઈને પણ ઉગ્ર રજૂઆત થશે નવ મહિનાથી થી ઉપ શાસનાધિકારી ની ભરતી ની

પણ આજે ઘણા દુઃખ સાથે અમને કહેવું પડે છે કે આ સામાન્ય સભામાં જ્યારે શાળાઓમાં શાળાએ સરસ્વતીનું મંદિર છે એ તો બધા જ માનતા હોય આ સરસ્વતીના મંદિરમાં જો શિક્ષિકા દારૂ પીને આવતી હોય અને ભણાવતી હોય તો વિદ્યાર્થી પર શું અસર પડશે અને હું કહેવા માગું છું કે જ્યારે અઠ્ઠાવીસ તારીખે બનેલી ઘટના આજ દિવસ સુધી શા માટે એના પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી અને શા માટે એને પીઢબળ આપવામાં આવે છે અને કોનું પીઢબળ છે અને કોણ છાવરે છે એ જ અમારો વિષય સંશોધનનો વિષય છે અને હું કહેવા માંગુ છું કે જો આ એક અદલા બદલી બૂટના બિચારે આચાર્ય પાટિલ સાહેબ એક નાની ભૂલમાં આવી ગયેલા તો ચેરમેન એમને રોજ કામ કરી સેમ ડે સસ્પેન્ડ કરેલા તો અમને શા માટે સસ્પેન્ડ કરતા નથી આમાં ચેરમેનની જવાબદારી છે ચેરમેને રાજીનામું આપવું જોઈએ અને સી શાળામાં જ્યારે યુઆરસી સીઆરસી નિરીક્ષકો શા માટે રાખવામાં આવે છે એ લોકો શાળામાં જઈને શું જોઈએ છે તો હું તો કહું છું આ ભાજપના પદાધિકારીઓ સાથે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે એ લોકો સામે પગલાં તાત્કાલિક અસરથી લઈને એ લોકોને બી કાયદેસરની નોટિસો આપી કાયદેસરનું કામ કરવું જોઈએ એવી મારી માન્યતા છે મારું નામ સુરેશભાઈ સુહાગીયા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી રહી છે તેની અંદર જે ગત શિયાળુ રમોત્સવનું જે આયોજન કરવામાં આવેલું હતું શિક્ષણ સમિતિ દ્વારા તેને રમોત્સવની બદલે કૌભાંડોત્સવ બનાવનાર કન્વીનરની સામે અમારો વિરોધ છે જે કન્વીનર દ્વારા રમોત્સવની અંદર પહેલેથી જ રમોત્સવની અંદર કૌભાંડો અને ભ્રષ્ટાચાર આચરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તેની સામે અમારો વિરોધ છે કે સૌ જે બાળકોને આપવાના સ્પોર્ટ યુનિફોર્મ હતા તેની અંદર કન્વીનર અને તેના મળતિયાઓનો જે પ્રમાણે રોલ રહેલો છે કે જે બાળકોને આપવાના યુનિફોર્મ હતા તેની અંદર જે લોકોએ ટેન્ડર ભર્યા હતા તે તમામ દફતરે કરી અને જેના દ્વારા કોઈપણ જાતની ઈચ્છા નહોતી જેના દ્વારા કોઈ પણ જાતની સંમતિ નહોતી આપવામાં આવી કે ટેન્ડર નહોતું ભરો એવા સેફ્ટી વેન્ડરને રાતોરાત આ સ્પોર્ટ યુનિફોર્મનો ઓર્ડર આપી દેવામાં આવેલો એ કોના ઇશારે અને કયા કારણોસર આપી દેવામાં આવ્યો એ તપાસનો વિષય છે ત્યારબાદ જે બાળકોને રમોત્સવને પૂર્ણ થાય ત્યારે જે સમાપન સમયે બાળકોને ઇનામ સ્વરૂપે એટલે કે લાહણી જે આપવાની વાત હતી એ આ વોટર બેગ આપવાની વાત હતી જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં પણ વોટર બેગ છે જ્યારે એને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો તેમાં પણ વોટર બેગનો ઓર્ડર આપવામાં આવેલો છે પરંતુ કોના ઇશારે અને કયા કારણોસર આ વોટર બોટલ પધરાવી દેવામાં આવી છે અને એ પણ કાળા કાગળની અંદર વિટાળીને આપવામાં આવેલા છે એટલે કે સમગ્ર કૌભાંડ કાગળની અંદર દબાવી દેવા માટે કરવામાં આવેલું હતું અને આમાં એક કપ પર નંગ પંદરથી વીસ રૂપિયાનો જ્યારે સુટક બજારની અંદર ભાવ ડિફરન્સ આવતો હોય ત્યારે આ સમગ્ર કૌભાંડ કેટલું મોટું થયેલું છે તે એક તપાસનો વિષય હોવાના કારણે આની સીધી જ રીતે જવાબદારી કન્વીનરની આવતી હોય તો કન્વીનરે તાત્કાલિક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જોઈએ અને જે સમિતિ સાથે છેતરપિંડી કરનાર છે સેફ્ટી વેન્ડર ઇજારેદાર છે તેને બ્લેકલિસ્ટ કરવાની અમારી આજની સામાન્ય સભામાં માંગણી છે જે દારૂ પીવાની ઘટના બહાર આવેલી છે તે હમણાં જ અમારા ધ્યાન પર આવેલી છે આ સરસ્વતીના મંદિરની અંદર જે દારૂની ઘટના છે આમ તો સામાન્ય બાબતે જોવા જઈએ તો ખૂબ ગંભીર ઘટના છે પરંતુ આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે તેમાં જ્યારે ગૃહમંત્રીનો એટલે આપણે નાણાં મંત્રીનો દીકરો જ્યારે એરપોર્ટ ઉપર દારૂ પીવેલી હાલતમાં પકડાયેલો હોય ત્યારે આ ગાંધીના ગુજરાતની અંદર ગોટસેનું ગુજરાત બની રહ્યું છે આપણા મુખ્યમંત્રી દ્વારા વારંવાર દારૂબંધીની વાતો કરવામાં આવે છે અને રાજસ્થાન અને બીજા રાજ્યોને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ પણ જાતની જવાબદારી કે ફિકર નથી એના કારણે આ જે દારૂની બાબતો છે વારંવાર સામે આવી રહી છે